नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे गुजराती में प्रथम पद कृति स्वभाव ने जीतवो ने आज आपणे शीखीशुं, जेनो साहित्य प्रकार पद छे। गुजराती में साहित्य प्रकार ना बे भाग पड़े छे, एक गद्य साहित्य अने एक पद्य साहित्य। क्रोधि स्वभाव ने जीतवो ने तेना करता गंगा सती छे। હવે આપણે ગંગા સતી વિશે પરિચિત થઈએ। જન્મ 1846, અવસાન 1894। ગુજરાતમાં સંત સાહિત્યમાં કેટલીક સંત કવિત્રીઓનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે। એમાંના એક ગંગા સતીનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો। તેમના પિતાનું નામ ભાઈજીભા અને માતાનું નામ રૂપાળીબા હતું। તેમના સાસુ સસરા તેમજ પતિ દ્વારા ભાવભક્તિ ભજનનું વાતાવરણ તેમને પ્રાપ્ત થયું હતું। ગંગા સતીના આધ્યાત્મિક જીવનનો પૂર્ણ વિકાસ આ પવિત્ર વાતાવરણમાં થયો હતો। તેમના શિષ્ય પાનબાઈને સંબોધીને તેમણે જે રચનાઓ પ્રગટ કરી છે તે પણ ભજનો રૂપે પ્રચલિત થઈ છે। વીજળીને ચમકારે મોતીડા પર્વો પાનબાઈ, મેરું ડગે પણ જેના મનનો ડગે, શિલવંત સાધુને વારે વારે નમીએ, ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું, પીવો હોય તો રસ પી લેજો પાનબાઈ વગેરે ગંગા સતીના લોકપ્રિય પ્રસિદ્ધ પદો છે। આ પદમાં ગંગાબાઈ કહે છે કે કોઈ ક્રોધી માણસને જીતવો હોય તો પણ તેની સામે ક્રોધ કરીને ન જીતી શકાય, તેની સાથે પ્રેમ રાખીને જીતી શકાય છે। એટલે ક્રોધ થવાથી કેટલા પણ નુકસાન થતા હોય છે, એટલે કે ક્રોધ કરતાં પ્રેમ રાખવાથી બધું શક્ય બની શકે છે, એટલે કે ક્રોધી માણસને પણ પ્રેમ કરીને તેને જીતી શકાય છે। ક્રોધ સામે ક્રોધ નહીં પણ ક્રોધ સામે પ્રેમ, આ પદ્યમાં આવી રીતે ગંગા સતી આપણને સમજાવે છે। આપણા ભારતીય ધર્મશાસ્ત્રોમાં જેણે ષડરિપુ કામ ક્રોધ લોભ મોહ મદ અને મચ્છર રૂપી છ ભયંકર શત્રુઓ ગણાવ્યા છે, તે પૈકીનો એક તે આ ક્રોધ। પ્રસ્તુત ભજનમાં ગંગા સતી પાનબાઈને શીખ આપે છે કે જેણે આધ્યાત્મકના દેશ પ્રદેશની યાત્રા કરવી હોય તેને પોતાના ક્રોધી સ્વભાવને જીતવો રહ્યો, કેમ કે ભલભલા સંતો મહંતો ઋષિઓ પણ આ ક્રોધરૂપી દાનવના સકંજાથી સર્વથા મુક્ત નથી, જેમાં જાણીતું નામ ઋષિ દુર્વાસાનું છે। તો આપણે તો પામર જીવ, માનવ માત્ર જાત પાતની કામના આશા ઈચ્છા અપેક્ષા તૃષ્ણાથી ત્રસ્ત અને ગ્રસ્ત છીએ। ગમે તેવી અને ગમે તેટલી તાકેદારી રાખવા છતાં, ક્રોધની ભયંકરતા જાણવા છતાં ક્રોધવશ થઈએ છીએ અને જાણે અજાણે આપણું એ અન્યનું અહિત કરી બેસીએ છીએ। આ પદમાં પાનબાઈને કેવળ અક્રોધનો મહિમા જ નથી સમજાવ્યો, પરંતુ ક્રોધના કારણે સાથે વારણને વિવિધ હાથવગી અયાવગી ચાવ્યો પણ સમર્થ અનુભવી ગંગા સતીએ સમજાવીને આપણને સૌ માનવજાતને આદર્શ સંદેશ આપ્યો છે। ઋષિઓમાં જો સૌથી ક્રોધી ઋષિ હોય તે દુર્વાસા ઋષિ હતા, તો હું તમને એક દુર્વાસા ઋષિ વિશે એક નાનકડી કથા સંભળાવું। દુર્વાસા ઋષિ એ કોઈ પણ સમય ગુસ્સે થાય તો તરત જ એ ક્રોધમાં આવીને શ્રાપ આપી દેતા, એટલે સૌથી જો વધારે ક્રોધી ઋષિ હોય તો એ દુર્વાસા ઋષિ હતા। એક દિવસ દુષ્યંત રાજા શિકાર કરવા માટે નીકળે છે। જંગલમાં એક કણવ ઋષિના આશ્રમમાં આવે છે ને આ કણવ ઋષિના આશ્રમમાં એક કન્યા હોય છે, તેનું નામ હોય છે શાંકુતલા। આ શાંકુતલા અને દુષ્યંત રાજા વચ્ચે વાર્તાલાપ થાય છે અને એકબીજાને પ્રેમ થઈ જાય છે। દુષ્યંત મોટી મોટી વાતો કરે છે અને પોતાના પ્રેમમાં આ શાંકુતલાને ફસાવી દે છે। ત્યારબાદ દુષ્યંત રાજા ત્યાંથી
निकली जाए छे, कहे छे कि ज्यारे हूँ पाछो आवुं त्यारे हूँ तमने लई जईश। आ शंकुतला राजा दुष्यंतना विचार में होय छे, तेवामां आ दुर्वासा ऋषि आवे छे। दुर्वासा ऋषि भिक्षा मांगे छे, पण आ शंकुतला એ રાજા દુષ્યંતના પ્રેમમાં પાગલ હોય છે, એટલે કશું સાંભળતી નથી, તેના વિચારમાં હોય છે। અને દુર્વાસા ઋષિ શ્રાપ આપી દે છે ક્રોધમાં આવીને કે તું જેણે અત્યારે જેના વિશે વિચાર કરી રહી છે એ તને ભૂલી જશે। આમ કહીને દુર્વાસા ઋષિ ત્યાંથી નીકળી જાય છે। અને પછી રાજા દુષ્યંત ફરી પાછા આવે છે, ત્યારે ફરીથી શંકુતલા અને રાજા દુષ્યંતનું મિલન થાય છે। અને ઋષિના શ્રાપ મુજબ એ આ દુષ્યંત રાજા બધું ભૂલી જાય છે। દુષ્યંત રાજાએ શંકુતલાને વચન આપેલું કે હું તમને મારા પ્રદેશ એટલે કે મારા રાજ્યમાં લઈ જઈશ, પણ આ બધું આ શ્રાપને કારણે ભૂલી જાય છે। અને પછી જે પ્રેમ રૂપે વિનંતી આપેલી હોય છે તે એમને યાદ કરાવે છે। અને પછી રાજા આ શંકુતલાને લઈને પોતાના નગર તરફ એટલે કે રાજ્ય તરફ જાય છે, અને દુષ્યંત રાજા અને શંકુતલાનું લગ્ન થાય છે। એટલા માટે ક્રોધના કારણે તેમણે ઘણો બધો વિલાપ, ઘણી બધી મુશ્કેલી વેઠવી પડતી હોય છે, કેમ કે રાજાને સમજાવવા માટે કે તમે મને વચન આપ્યું હતું, તમે કેમ ભૂલી ગયા। એટલે આ દુર્વાસા ઋષિ ખૂબ ક્રોધી ઋષિ હોય છે। હવે આપણે આ કાવ્યને સમજીએ। ક્રોધી સ્વભાવને જીતવોને રાખો નહીં અંતરમાં ક્રોધ રે, સમાનપણે સર્વમાં વર્તુને ટાળી દેવો મનનો વિરુદ્ધ રે। હે જી રામ નિર્મળ થઈને કામને જીતવોને રાખો અંતરમાં વૈરાગ રે, જગતના વૈભવને મિથ્યા જાણીને ટાળી દેવો દુર્ગુણનો રાગ। હે જી રામ આ લોકને પરમ લોકની આશા તજવીને રાખો અભ્યાસમાં ધ્યાન રહે, તરણા સમાન સૌ સિદ્ધિઓ ગણવીને મેળવો અંતરનું માન રહે। હે જી રામ ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું ને, તરવું વચનની માય રહે, ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ, એને નડે નહીં જગતમાં કોઈ। ક્રોધી સ્વભાવને જીતવોને રાખો નહીં અંતરમાં ક્રોધ, ગંગા સતી કહે છે કે ક્રોધી સ્વભાવને જીતો હોય તો એ આપણા અંતરમાં ક્રોધ ન રાખવો જોઈએ। એટલે કે જે કોઈ ક્રોધી માણસ હોય તો તેને આપણે જીતવો હોય એટલે કે તેના ક્રોધને જીતવો હોય તો તેની સામે ક્રોધથી નહીં પણ પ્રેમ ભાવથી તેના સામે વર્તન કરવું જોઈએ। ક્રોધી સામે ક્રોધ કરવાથી મુશ્કેલીઓ વધતી જતી હોય છે, એટલે કે ક્રોધ વધતો જતો હોય છે, અને ક્રોધમાં આવીને ઘણું બધું નુકસાન થઈ જતું હોય છે એ આપણે જાણીએ છીએ। એટલે કહીએ છીએ કે આપણે બધા જાણવા છતાં આપણે જાણીએ છીએ કે ક્રોધના કારણે ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, જે ન થવાનું હોય થઈ જાય છે, છતાં પણ આપણે ક્રોધ કરી દઈએ છીએ। એટલે ગંગા સતી ક્રોધ કરવાની ના પાડે છે કે ક્રોધી સ્વભાવને જીતવા માટે આપણે અંતરમાં ક્રોધ એટલે કે આપણે ક્રોધ ન કરવો જોઈએ, એટલે કે પ્રેમથી વર્તન કરવું જોઈએ, સમાનપણે સર્વમાં તરવુંને ટાળી દેવો મનનો વિરોધ રહે। એટલે કે બધા સમાનપણે એટલે કે બધામાં સમાન રીતે રહેવું એટલે કે તરવું લે રહેવું, સમાનપણે સર્વમાં રહેવુંને ટાળી દેવો મનનો વિરોધ રહે, જે મનમાં જે વિરોધ હોય કોઈના પ્રત્યે એ ટાળી દેવો જોઈએ, એટલે કે બધા આપણે સાથે મળીને રહેવું જોઈએ, અને કોઈ પણ બીજા એકબીજા પ્રત્યે વિરોધ હોય તો એ મનમાંથી કાઢી દેવો પડે।
जो આપણા કુટુંબમાં જ વાત કરીએ તો જો કુટુંબનું સાથે મળીને રહેવું જોઈએ, એટલે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. એ કુટુંબ હોય, એ કુટુંબના સભ્યો હોય, બધાએ સાથે મળીને એટલે કે સમાનપણે તરવું જોઈએ, એટલે કે રહેવું જોઈએ. અને જે એકબીજા પ્રત્યે વિરોધ હોય એ મનમાંથી કાઢી દેવો પડે. એ જી રામ, નિર્મળ થઈને કામને જીતવો ને રાખો અંતરમાં વેરા કરે. હે જી રામ, નિર્મળ થઈને કામને જીતવો ને રાખો અંતરમાં વેરા. આ કામ એ આ છ શત્રુઓમાંનો એક ભયંકર દુશ્મન એટલે કે શત્રુ. એ કહે છે ગંગા સતી, એ રામ નિર્મળ થઈને કામને જીતો, એટલે કે આપણે સ્વસ્થ, આપણું ચારિત્ર્ય સ્વસ્થ હોવું જોઈએ, એટલે ચારિત્ર સારું રાખીને આ કામને, આ શત્રુને આપણે જીતવો જોઈએ. રાખો અંતરમાં વૈરાગ, વિરાગ એટલે વિરક્તિ, સંસાર પરની આસક્તિનો અભાવ, એટલે કે સંસાર પ્રત્યે કોઈ આસક્તિ ન હોવી જોઈએ, એટલે કે અંતરમાં વૈરાગ રાખો. એટલે કે આ આપણા ચરિત્ર સારું રાખીને આ જે કામ, જે છ શત્રુઓનો ભયંકર જે ગણવામાં આવ્યો છે, એને જીતવા માટે આપણે અંતરમાં વૈરાગ રાખવો જોઈએ, એટલે કે સંસાર પ્રત્યે જ આસક્તિનો અભાવ હોવો જોઈએ. જગતના વૈભવને મિથ્યા જાણીને ટાળી દેવો દુર્જનનો રાગ. આ જગતમાં વૈભવ, વૈભવ એટલે આનંદ, સુખ, સાહેબી વગેરે એના અર્થ થાય છે. મિથ્યા જાણીને ટાળી દેવો દુર્જનનો રંગ રાગ એટલે કે સંગ. આ જગતને એક વૈભવ એટલે કે સુખ સાહેબી સમજીને જે મિથ્યા જાણો એટલે કે અભિમાન, મિથ્યા એટલે અભિમાન, અભિમાન જાણીને ટાળી દેવો દુર્જનનો રાગ. આ જગતને, આ જગતમાં સુખ સાહેબી સમજીને જે અભિમાન છે એ ટાળી દેવું જોઈએ, અને દુર્જનનો સંગ એ છોડી દેવો જોઈએ. એક દુર્જનના સંગના કારણે શું શું પરિણામ આવતું હોય એ આપણે જાણતા હોઈએ છીએ. કોઈ મિત્ર, વ્યસન કરતા મિત્ર સાથે એનો સંગ થાય તો એ પણ વ્યસન કરતો થઈ જાય છે. એટલે માટે જે દુર્જન લોકો છે એમનો સંગ છોડી દેવો જોઈએ, અને આ જગતમાં જે સુખ સાહેબી એ વૈભવ જાણીને એ ટાળી દેવા જોઈએ, તે કંઈ સાથે આવવાનું નથી. હે જી રામ, આ લોકને પરલોકની આશા તજવીને રાખું અભ્યાસમાં ધ્યાન રહે. કહે છે કે હે રામ, આ લોકને પરલોકની આશા તજવી, એટલે કે આ લોકની પરલોકની એટલે કે જે પોતાની આશાઓ હોય છે એ આશાઓ તૃષ્ણાઓ એ તેજવી. આશા અને તૃષ્ણા એ જ આ દુઃખનું કારણ બનતું હોય છે, એટલે કે આશા અને તૃષ્ણાઓ ત્યજીને જે પરલોકની આશા રાખીને બેઠા હોય છે એમને એ બધું ત્યજીને રાખવું અભ્યાસમાં ધ્યાન રહે, એટલે કે અભ્યાસમાં ધ્યાન રાખવું જોઈએ. એટલે કે જે બધી મોહ માયા છોડીને બીજા લોકને અને આપણે અભ્યાસમાં ધ્યાન રાખવું જોઈએ, એમ ગંગા સતી આપણને સમજાવે છે. તરણા સમાન સૌ સિદ્ધિઓ ગણીને મેળવું અંતરનું માન રહે. તરણા એટલે કે ખાસ સમાન આજે બધી સિદ્ધિઓ મેળવેલી છે અને મેળવવું અંતરનું માન રહે, એટલે કે અંતરમાંથી એટલે કે મનમાંથી જે અભિમાન એ છોડી દેવું. તરણું એટલે કે ઘાસ, ઘાસ એકદમ સળગી ઉઠે છે, એટલે કે કોઈ પણ પ્રકારનો ચિનગારી પેદા થતાં એ ઘાસ અચાનક સળગી ઉઠે છે, તેમ સિદ્ધિઓ પણ એ કાયમ માટે કોઈ રહેતી હોતી નથી. આ સિદ્ધિઓને તરણાની સમાન, જે સિદ્ધિઓને છે એ ઘાસની સમાન ગણવી છે, ગણી છે એટલે કે સમાન રીતે ગણી છે. જે પોતે સિદ્ધિઓ મેળવેલી છે એ તરણા સમાન એટલે કે ઘાસ સમાન ગણીને એ છોડી દેવી જોઈએ, કેમ કે ઘાસ એ અચાનક બળી જતું હોય છે. અને મેળવવું અંતરનું માન રહે, જે અંતરમાં અભિમાન છે, મનમાં અભિમાન છે એ છોડી દેવું જોઈએ. હે જીરામ, ગુરુમુખી હોય તેને એમ જ રહેવું ને. જે ગુરુમુખી હોય એટલે કે જેને ગુરુ હોય તેને આમ જ રહેવું જોઈએ. વર્તવું
વચનની માય રે. ગંગા સતી કહે છે કે જે ગુરુમુખી હોય, એટલે કે જેને ગુરુ હોય, જેને ગુરુએ સંદેશ આપ્યા હોય, બોધ આપ્યા હોય, તેને આવી રીતે રહેવું જોઈએ. વર્તુ વચનની માય રે, એટલે કે બોલીને ન ફરી જવું જોઈએ. જે પોતે વચન આપે છે એ વચન પ્રમાણે રહેવું જોઈએ. રઘુકુલ સદા ચલી આવી, વચન જાય પણ પ્રાણ ન જાય. જે આપણા ભગવાન રામ હતા એ આપણને શીખવે કે વચન જાય પણ પ્રાણ ન જાય. જે આપણે એકવાર કહી દીધું એ ફાઇનલ. એટલે વર્તવું વચનની માય રહે, એટલે જે તમે બોલો છો એ તમારે કરવાનું છે, અને બોલીને ફરી ન જવાનું હોય. ગંગા સતી એમ બોલ્યારે પાનભાઈ, એને નડે નહીં જગતના જગતમાં કોઈ. ગંગા સતીના શિષ્ય પાનભાઈ, ગંગા સતી કહે છે પાનભાઈ એને નડે નહીં જગતમાં કોઈ. જે આ રીતે બધું વર્તન કરે છે એને જગતમાં કોઈ નડતું નથી. ગંગા સતી એમ બોલ્યારે પાનભાઈ એને નડે નહીં જગતમાં કોઈ. ગંગા સતી એમ કહે છે કે જો આવી રીતે બધું વર્તન થતું હોય તેને જગતમાં કોઈ રોકી શકતું નથી, કોઈ પણ નડતું નથી. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. શબ્દ સમજૂતી. વર્તવું તો વર્તન કરવું, વ્યવહાર કરવો એવો એનો અર્થ થાય છે. નિર્મળ તો નિર્મળ, પવિત્ર. વૈરાગ વિરક્તિ, સંસાર પરની આસક્તિનો અભાવ. વૈરાગ્ય જેનો બીજો અર્થ થઈ શકે. રાગ તો સ્નેહ પ્રેમ. તરણું તો ઘાસ, તેનો બીજો અર્થ તૃણ પણ થઈ શકે. મેળવવું તો છોડવું, ત્યજવું. સ્વાધ્યાય. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. ગંગા સતી સાને જીતવાનું કહે છે? તો ગંગા સતી ક્રોધને જીતવાનું કહે છે. મનની દ્વિધા મૂંઝવણ ટાળવા કવિત્રીએ કેવો વ્યવહાર સૂચવે છે? તો મનની દ્વિધા ટાળવા કવિત્રી સૂચવે છે કે બધામાં સમાનપણે સર્વમાં તરવું, બધા પ્રત્યે પ્રેમ ભાવ રાખો, અને જે મનમાં જે ક્રોધ હોય છે, વિરોધ હોય છે, એ ત્યજી દેવો જોઈએ. ગંગા સતીના શિષ્ય કોણ હતા? ગંગા સતીના શિષ્ય પાનભાઈ હતા. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. ગંગા સતી અંતરમાં શું ધારણ કરવાનું જણાવે છે? શા માટે ગંગા સતી અંતરમાં વૈરાગ ધારણ કરવાનું જણાવે છે? કારણ કે આ જગતમાં નિર્મળ થઈને રહેવાનું છે, અને જે કામ જે આપણા 6 શત્રુઓમાંનો એક છે તેને જીતવા માટે. એટલા માટે કવિત્રી કહે છે કે નિર્મળ થઈને આપણે આ કામ ક્રમને ત્યજવાનો છે, છોડવાનો છે. આપણું ચરિત્ર સ્વસ્થ રાખવું જોઈએ, અને જે આપણા અંતરમાં વૈરાગ રાખવો જોઈએ, એટલે કે જે સંસાર પ્રત્યેની આસક્તિ છે એના પ્રત્યે અભાવ રાખવો જોઈએ. કઈ આશા છોડીને શેમાં ધ્યાન ધરવાનો ઉપદેશ ગંગા સતી જણાવે છે? જે પરલોકની આશાઓ ત્યજીને ગંગા સતી અભ્યાસમાં ધ્યાન ધરવાનો ઉપદેશ જણાવે છે, એટલે કે એક ભાવ પરલોક એટલે કે બીજા ભાવની આશાઓ તૃષ્ણાઓ છે, ઈચ્છાઓ છે, એ છોડી દેવાનું કવિત્રી જણાવે છે, અને અભ્યાસમાં ધ્યાન ધરવું એ આપણને કવિત્રી સમજાવે છે. સવિસ્તર રીતે લખો. આ મિત્રો તમારે સ્વાધ્યાયની નોટમાં તમારી મૌલિક ભાષામાં ઉત્તરો લખવાના છે. તો મિત્રો, હવે તમારે આ સ્વાધ્યાય તમારી સ્વાધ્યાયની નોટમાં લખવાનું ફરજિયાત છે.